नमस्ते विद्यार्थी मित्रों, श्रीमती एम एस लखाणी कन्या विद्यालय संचालित अपने यूट्यूब चैनल में हूँ केयूरभाई गोहल आप सबनो हार्दिक स्वागत करूँ। मित्रों, अपने अगाउना लेक्चर में अंदर बे काल विषे समझण मेळवी, पहेलो हतो सीम्पल फ्यूचर टेन्स अने साधो भविष्यकाळ, त्यारबाद आपणे जोयुं कंटीन्युअस प्रेझेंट टेन्स अने के चालू वर्तमान काळ, અને કાળ પૂરો થયા બાદ મેં તમને કીવર્ડ્સ પણ આપ્યા હતા કે કાળ ઓળખવામાં તમને સહાયરૂપ થાય। જો વાક્યની અંદર ખાલી જગ્યામાં મેં તમને આપેલા કીવર્ડ્સ તમે જુઓ તો સમજવાનું કે એ કયા કાળની ખાલી જગ્યા છે, એટલે કે કયા કાળના ટુબીના રૂપ મૂકવા અને કયું ક્રિયાપદનું રૂપ મૂકવું, આઈજી વાળું રૂપ મૂકવું કે મૂળ રૂપ મૂકવું, એસીએસ વાળું રૂપ મૂકવું કે ડીઈડી પ્રત્યય વાળું રૂપ મૂકવું। આવો જ એક કાળ ફરીથી આપણે આજે શીખવા અને સમજવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ। કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે તો ભાઈ ચાલુ ભૂતકાળ। આમ જોઈએ તો ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ બે સેમ જ છે, સરખા જ કાળ છે, કોઈ એમાં ફેર નથી। માત્ર એક જ ડિફરન્સ છે, એક જ તફાવત છે, અને એ છે ટુબીના રૂપોને। ટુબીના રૂપો બદલાઈ જાય એટલે કાળ છે પરિવર્તન થઈ જાય। પ્રશ્ન એમ થશે સાહેબ કે આપણે કાળ શેના માટે શીખીએ છીએ, તો તમારે વર્ક ફોર્મની અંદર આ કાળના ઉપયોગ મહત્વના બનશે પરીક્ષા ઉપર। એ ઉપરાંત ગ્રામરમાં તમારે એક આવે છે ચેન્જ ધ ટેક્સ્ટ, એટલે કે પરિવર્તન કરો, ટેક્સ્ટનો થાય છે પેરેગ્રાફ, ફકરો કંઈક આપ્યો હોય છે અને એમાં સૂચના નીચે આપી હોય તો એમાં એક સૂચના આવી પણ છે કે કાળ પરિવર્તન કરો। તો ચાલુ વર્તમાન કાળનો આપણો પેરેગ્રાફ આપ્યો હોય અને ચાલુ ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું કે ફેરવવાનું કે બરાબર છે, કે પછી ભૂતકાળનો પેરેગ્રાફ આપ્યો હોય ચાલુ વર્તમાન કાળમાં ફેરવવાનું કે, એ બધું જ તમને આના કીવર્ડ્સ ઉપરથી ટુબીના રૂપ ઉપરથી ખ્યાલ પડશે। તો ચાલો આજે આપણે સમજીએ ચાલુ ભૂતકાળ। તો સૌથી પહેલાં તો આપણે એની ડેફિનેશન છે, ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ, તમારે જાણકારી આપી। હવે આ એની વ્યાખ્યા છે કે જે ક્રિયા કોઈ ચોક્કસ સમયે થઈ રહી હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે। આ વ્યાખ્યાની અંદર કયો શબ્દ અગત્યનો છે તો કહે જુઓ થઈ રહી હતી, આ જે શબ્દ છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। મેં તમને ચાલુ વર્તમાન કાળમાં કીધું કે જ્યારે રહી છે એવો અર્થ નીકળે, રહ્યું છે છત્રીનો છ આવે, રહી છે રહીચ્યું બરાબર, એટલે એ ચાવલ કા ચાલુ વર્તમાન કાળ। પણ મેં એમ પણ કીધું કે હતો હતી હતું હતા આવે એટલે સમજવાનું છે એ ભૂતકાળ, અને કન્ટિન્યુઅસ છે એટલે ચાલુ ભૂતકાળ, તો અહીંયા શું આવે છે ઉચ્ચાર થઈ રહી હતી, થઈ રહ્યો હતું કે થઈ રહ્યો હતો એવો અર્થ નીકળે એ ચાલુ ભૂતકાળ કહેવાય। ફરીથી સમજી લઈએ, વર્તમાન કાળની વ્યાખ્યામાં શું હતું, અહીંયા હતી શબ્દ છે અને અહીંયા છે આવે ભૂતકાળમાં, તો ભાઈ હતી શબ્દ આવે એટલે કોઈ ક્રિયા કોઈ ચોક્કસ સમયે શરૂ હતી એ દર્શાવવા માટે। દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે ભાઈ ગઈકાલે સન્ડે હતો, તો તમે લોકો આ સમયે ઘરે કોઈક ને કોઈક પ્રવૃત્તિ કરી રહ્યા હશો બરાબર, કરી રહ્યા હતા, કોઈક છે એ મોબાઈલમાં ગેમ રમતું હતું, કોઈક છે એ ટીવી જોઈ રહ્યું હતું, કોઈક છે એ પોતાના વાલી સાથે બહાર બરાબર છે આટા મારા પણ ગયા હશે। તો ચોક્કસ સમયે જે ક્રિયા થઈ રહી હતી એટલે એ ચાલુ ભૂતકાળ સૂચવે। હવે ચાલુ ભૂતકાળમાં ટુબીના બે રૂપો થયા, વોઝ અને ચાલુ વર્તમાન કાળના તો કે ત્રણ હતા એમિસા, ચાલુ ભૂતકાળના તો કે વોઝ અને વેર। હવે આ તમારી સામાન્ય સમજ માટે છે, બધાને ખ્યાલ જશે કે સર્વનામો આઈ હી શી ઈટ તેની સાથે એકવચનનો ટુબીનો રૂપ વોઝ મુકાય છે, અને વી યુ અને દે સર્વનામ સાથે વેર શબ્દ મુકાય છે। બહુવચન સર્વનામો હોય એટલે બહુવચનનો ટુબીનો રૂપ, એકવચનનું સર્વનામનું રૂપ હોય ત્યારે એકવચનનું ટુબીનો રૂપ, એમાં
एक જ અપવાદ છે યુ શબ્દ યુ એકવચન હોય કે બહુવચન હોય એમાં હંમેશા બહુવચન ના જ ટુ બી નો ઉપયોગ આપણે કરવો પડશે બરાબર હવે ચાલુ ભૂતકાળમાં ક્રિયાપદનો આઈએનજી વાળો રૂપ થાય છે તો ચાલુ વર્તમાનકાળમાં પણ આઈએનજી વાળો રૂપ થતો ચાલુ ભૂતકાળમાં પણ હું કહી મેં તમને પહેલા જ કીધું કે બંને કાળ કેવા છે સેમ છે સરખા છે ફેર ક્યાં પડે છે ટુ બી ના રૂપમાં વિદ્યાર્થી મિત્રો મેં જે કાંઈ પણ લખ્યું છે તમારે તમારી ફેર બુકમાં લખવાનું છે ગ્રામરની ફેર બુકમાં લખવાનું છે બરોબર પછી પાછળથી મને એવા ઘણી બધી કમેન્ટ્સ મળે છે કે આ તમે જે કરાવ્યું તમે જે લખાવ્યું એ અમારે ફેર બુકમાં લખવાનું તો ભાઈ હા જે કાંઈ પણ ગ્રામરના ટોપિક બોર્ડ ઉપર લખાવાય છે એ તમારે ફેર બુકમાં સારા અક્ષરે ઉતારવાના રહેશે આગળ જોઈએ ચાલો ચાલો ભૂતકાળને વિધાન વાક્યની રચના વિધાન વાક્ય એટલે કે સાદા વાક્યની રચના શું છે તો કોઈ પણ વાક્ય હંમેશા કર્તા વિધાય પછી એક ટુ બી નો રૂપ મૂકવું પડશે કાળ મુજબ જો અહીંયા ચાલુ વર્તમાન કાળ હોય તો એની સાથ પણ અહીંયા આપણે ચાલુ ભૂતકાળ શીખ્યા છીએ એટલે અહીંયા શું આવશે વોઝ હતો પ્રયાસ પછી આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કર્મ અને અન્ય શબ્દ ફરીથી તમને યાદ અપાય તો મિત્રો કૌંસ દર્શાવ્યો છે એ એટલા માટે કે વાક્યમાં ઘણી વખત કર્મ અને અન્ય શબ્દ આપેલા હોતા નથી છતાં પણ આપણે ઉલ્લેખ કર્યો છે કૌંસમાં કે આ ફરજિયાત નથી એમ ફરજિયાત છે હવે એના ઉદાહરણ જોઈએ જો કર્તા તરીકે આપણે પહેલા વાક્યમાં કોણ લીધું છે તેજસ્વી તેજસ્વી એટલે ત્રીજો પુરુષ એકવચન શી છોકરી છે ખાલી જગ્યા હર બાઇસિકલ પોતાની સાયકલ ને ખાલી જગ્યા કીધું છે વિધાન તમારી સામે એક મેં રચના મૂકી છે વિધાન વાક્યની આ મેં વિધાન વાક્યનું ઉદાહરણ લખ્યું છે એમાં શું ખૂટે છે તમે ધ્યાન દો ઓબ્ઝર્વ કરો તો મેં કરતા આવ્યું છે હર બાઇસિકલ એટલે કે વધારાના શબ્દ પણ આવ્યા છે તો હવે શું ખૂટે છે તમે કરતા પછીના શબ્દ ખૂટે છે એક ટુબીનો રૂપ ખૂટે છે ને ક્રિયાપદ ક્રિયાપદ આપણને એ પૂછે ક્યાં આવ્યું છે તો ભાઈ કૌંસમાં આવ્યું છે રાઈડ શબ્દ રાઈડ શબ્દનો અર્થ શું થાય સવારી કરવી તમે કદાચ ધોરણ 7 ની અંદર આ યુનિટ શીખીને આવ્યા છો તેજસ્વીની વાળો તેજસ્વીની તેની પોતાની સાયકલની સવારી કરી રહી હતી બરોબર છે ડ્રીમમાં એટલે કે સપનાની અંદર તો અહીંયા રાઈડ શબ્દનો અર્થ સવારી કરવી તો હવે વિચારવું છે તેજસ્વી એટલે ત્રીજા પુરુષ એકવચન શી આવ્યું ગાયમ લખ્યું છે કે આ એ તો શી હોય તો એની સાથે હું મૂકીશું વોઝ તો અહીંયા આપણે જવાબમાં હું મૂકવાનું છે વોઝ હવે ક્રિયાપદનું આઈએનજી વાળું તો કૌંસમાં આવ્યું છે રાઈટ તો એની પાછળ આઈએનજી પ્રત્યય લગાડીશું રાઈડિંગ પણ તમને ફરીથી યાદ અપાવી દઉં કે અહીંયા આઈએનજી લગાડવાના નિયમો કામ કરે છે જુઓ વાક્યના પાછળ ઈ પ્રત્યય આવ્યું છે આઈએનજી લગાડતી વખતે ઈ દૂર થાય છે અને સીધું આઈએનજી પ્રત્યય લાગે છે મનન ખાલી જગ્યા ટુ સ્કૂલ મનન એટલે કરતા ત્રીજો પુરુષ એકવચન બી થઈ બીની સાથે શું વપરાય છે બોસ અહીંયા પણ શું મૂકીશું કૌંસમાં ક્રિયા દેખું છે ગો હંમેશા યાદ રાખજો કૌંસમાં તમને ટુ સાથે કોઈ ક્રિયાપદ આપે તેમાં ક્રિયાપદ નો જ ઉપયોગ કરવાનો છે ટુનો પણ ઉપયોગ નથી એટલા માટે અહીંયા મૂકીશું ગોઈ મને ગોસ ગોઈ મને શાળાએ જઈ રહ્યો હતો અમીન એન્ડ ભૂપેન પાસે કદાચ ધોરણ 6 કે 7 ની અંદર તમે આ શીખીને આવ્યો છો બાદ ખાલી જગ્યા ધ ફોરેસ્ટ ફોરેસ્ટ એટલે જંગલ હવે કૌંસ મેં અહીંયા નીચે આવ્યું છે જુઓ આ વિધાનમાં કૌંસ ક્રિયાપદ અહીંયા છે ટુ એક્સપ્લોર એક્સપ્લોર નો અર્થ શું થાય છે ફરવું બરાબર છે ખુંદે વળવું અમિત અને ભૂપેન બંને મિત્રો છે અને એ બંને જંગલની અંદર ફરી રહ્યા હતા જંગલની અંદર નવી નવી ચીજ વસ્તુઓ શોધી રહ્યા હતા તો અહીંયા ખાલી જગ્યા આવ્યું છે તો બી રૂપ ઉઠવાનું છે પણ પહેલો પ્રશ્ન એમ થાય કે કયું કારણ કે અહીંયા જો આઈ બી યુ ઈ સી ઈ ડેમી મેં ચર્ચા કરી
તમને પ્રેમ છે અમિત એટલે હી હીની સાથે બહુ ચાલે ઉપર એટલે પણ હી કયો તો હીની સાથે બહુ ચાલે અને આ જ વિદ્યાર્થી ભૂલ કરે છે જ્યારે એક જ વ્યક્તિનું નામ આવે ત્યારે એક વચનનો ડોમિનો રૂપ મૂકીશું પણ એક કરતા વધારે વ્યક્તિના નામ આવે ત્યારે બહુવચનનું ડોમિનો રૂપ મૂકીશું આ એક વ્યક્તિના નામ નથી જુઓ એનથી નામ જોડાયેલું છે અને અમિત અને ભૂપેન એટલે બે વ્યક્તિ થયા બે વ્યક્તિ એટલે બહુવચન અને બહુવચનમાં ડોમિના રૂપો અહીંયા લખ્યા છે જુઓ શું આવશે વેર આવશે અમિત એન્ડ ભૂપેન વેર કૌંસને એવું છે એક્સપ્લોર તો આઈ જે પ્રત્યે લગાડવાનું છે પણ આઈ જે પ્રત્યે લગાડવાની પોતાના નિયમો કામ કરશે ઈ દૂર થાય ચોથું દળ અ પ્લેયર ખાલી જગ્યા behind a ball એનો કૌંસ ને આય ટુ રન રન એટલે દોડવું એક ખેલાડી પ્લેયર એટલે ખેલાડી બિહાઇન્ડ નો અર્થ છે પાછળ અને બોલ એટલે દડો એક ખેલાડી દડાની પાછળ દોડી રહ્યો હતો આવું દર્શાવ્યું છે આપણે તો અ પ્લેયર વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ એ એક વચન દર્શાવે છે એટલે એક વચનનો ડોમિનર રૂપ પડે હું મૂકીશું બોસ behind the ball કૌંસ માં છે રન તો ing પ્રત્યે લગાડતી બધાના નિયમો કામ કરે છે બરોબર છે તમે એ ચાલુ ઉત્પન્ન કરવા મે તમને શીખવાડેલું છે કે સ્વર પ્લસ વ્યંજન એટલે બેવડાય એને નિયમ પણ તમને લખાયો છે જો સ્વર આવ્યો છે વ્યંજન છે એટલે ડબલ એમ કરી અને ing પ્રત્યે ઉપર આય ખાલી ગયા પૂરું થઈ ગયું જો આય ખાલી ગયું પછી કાંઈ આવ્યું નથી વાત કરી શકો તમે જુઓ કરતા જે ખાલી ગયા બરોબર છે હવે આમાંથી તમારે કેટલી વસ્તુ મૂકવાની છે તો ભાઈ આમાંથી જેટલી કૌંસમાં વસ્તુ નથી લખી એ તમારે દર્શાવવું પડશે જે કૌંસમાં લખ્યું છે પરમાનન્ટ શબ્દ એ દર્શાવવાની જરૂર નથી ખાલી હવે કૌંસમાં લખ્યું છે વંડર વંડર શબ્દનો અર્થ થાય છે વિચાર હું વિચારી રહ્યો હતો તો હવે આઈ ની સાથે ટુ વિડર મોઝ મૂકા છે અને વંડર તો આઈ જે પ્રત્યે લગાડવાનું છે આઈ એમ જેટલું પ્રિય હું વિચારી રહ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો આ ચાલુ ભૂતકાળ અને તેના મેં પાંચેક ઉદાહરણો લખ્યા છે બાકીના ઉદાહરણો તમારે તમારી ગ્રામરની વિકાસની ગ્રામરની બુક કે જે તમારી પાસે એક્સ વાય ઝેડ જે કોઈ પણ મટીરિયલ્સ હોય બરોબર છે એમાંથી ચાલુ ભૂતકાળની ખાલી જગ્યા વિધાનો ફેર બુકમાં પ્રેક્ટિસ માટે કરવાના છે જે આગળ જો ચાલો ભૂતકાળમાં નકાર વિધાનની વાક્ય રચના શું તો ભાઈ ટુ બી ના રૂપ પછી નોટ શબ્દ મૂકી દેવો એટલે નકારની વાક્ય રચના થઈ જાય જો અહીંયા ઉદાહરણ લખ્યું છે કરતા પછી ટુ બી ના રૂપ એટલે કે વોઝ વેર પછી નોટ પછી ક્રિયા પદ આઈંગ વાળો રૂપ કર્મ અને અન્ય શબ્દ કોઈ પણ વાક્યને નકાર બનાવવો હોય એટલે ટુ બી ના રૂપ પછી નોટ મૂકવું પડે એના ઉદાહરણ જોઈએ જો મેહુલ ખાલીએ નોટ ખાલીએ એ બુક તો મેહુલ એટલે કોણ ત્રીજો પુરુષ એકવચન હિમા આવશે તો હેની હારે ટુ બી નું રૂપ શું મૂકાય તો શું વોસ મૂકાય મેં હું મૂકીશું વોસ કૌંસમાં ક્રિયા દાયક છે રેડ તો રેડ ની પાછળ આઈએનજી પ્રત્યય મેહુલ વોઝ નોટ રીડિંગ એ બુક મેં બોલ પુસ્તક વાંચી રહ્યો ન હતો જો બે ખાલી જગ્યા આપી છે એટલે બંને ખાલી જગ્યાનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ પહેલી ખાલી જગ્યામાં ટુ મૂકશો તો માર્ક ગયો ટુ બી ના રૂપની અહીંયા વાત થાય છે બરાબર ફરીથી ધે ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા અમેચ કૌંસમાં વિન ક્રિયા પદ આપ્યું છે આ ધે એટલે બહુવચન થયું અને બહુવચનની સાથે બહુવચનનો ટુ બી ના રૂપ કાશે બે ધે વેર નોટ વિન શબ્દ છે તો વિનિંગ થશે પણ નિયમ પ્રમાણે વ્યંજન બેવડાશે વી અલ કે નોટ હેલ્પ યે યોર રિક્વેસ્ટ રિક્વેસ્ટ એટલે વિનંતી અને કૌંસમાં ક્રિયા પદ છે ટુ એક્સેપ્ટ એક્સેપ્ટ નો અર્થ છે સ્વીકાર અમે તમારી વિનંતીનો સ્વીકાર કરી રહ્યા ન હતા તો અહીંયા વી એટલે બહુવચન બહુવચનની સાથે તુમીનો બહુવચનનો રૂપ મૂકાશે અને આઈએનજી પ્રત્યય
वी वेर नॉट एक्सेप्टिंग योर रिक्वेस्ट। હવે પ્રશ્ન અંદર હોય તો શું કરીશું? તો ભાઈ પ્રશ્ન અંદર હોય તો આ બધા કુપીના લોકો જે છે એ કર્તાની પહેલા મુકાય, એટલે વિધાન કેવું થઈ જાય? પ્રશ્નાર્થ વિધાન। જો અહીંયા મેં લખ્યું છે કે ચાલો ભૂતકાળમાં પ્રશ્નાર્થ વિધાનની વાક્ય રચના શું થાય, તો કે ભાઈ વોઝ અથવા તો વેર વાક્યની પહેલા મુકાશે, પછી કર્તા મુકાય, પછી ક્રિયાનું પ્રાયજી વળો, કર્મ, અન્ય શબ્દ અને વાક્યની પાછળ આ નિશાની ફરજિયાત છે, પ્રશ્નાર્થની નિશાની હોવી જરૂરી છે। ગ્રામરની બુકમાં આવા ઉદાહરણો પણ તમને આપ્યા છે, એટલે કે મિક્સ ઉદાહરણો આપ્યા છે, બરાબર। બે વિધાનની વાક્યની રચના એને ખાલી આપી હોય તો ત્રીજું પાછું નકારનું આવશે, તો ચોથું કે પાછું પ્રશ્નાર્થનું આવશે। તો અહીંયા પણ તમે બે ખલ્યા જોઈએ, એટલે પહેલી ખલ્યમાં જો તું મૂકી દે તો ખોટું પડે, બરાબર, એટલે જવાબ છે। ખાલી જગ્યા પછી સુનિતા, લાગુ પાડવી પડશે। સુનિતા એકવચન છે, છોકરીનું નામ છે, તેને ક્રિયાપદ નું એકવચન રૂપ થાય વોઝ, વોઝ સુનિતા, વોઝ નું ક્રિયાપદ એકવચન છે નિશાન, નિયમ પ્રમાણે વિચાર લેવડાશે। ખાલી કે યુ ખાલી કે યોર વ્યૂ એટ ધીસ પોઈન્ટ, કૌંસ છે ટુ પ્રેઝન્ટ, પ્રેઝન્ટ શબ્દનો અર્થ થાય છે રજૂ કરો, વ્યક્ત કરો। યુ તમે સામે જોઉં છો કે યુ ની શબ્દે ટુ બી નો રૂપ વેર મુકાશે, એટલે સૌથી પહેલા તો વેર મૂકી દઈએ। હંમેશા યાદ રાખજો વાક્યનો પ્રથમ અક્ષર કેપિટલ જ હોવો જોઈએ, પહેલે બીજું એક અક્ષર હોવો જોઈએ, વેર યુ ખાલી જગ્યા મંતવ્ય રજૂ કરી રહ્યા હતા। વ્યૂ શબ્દનો અર્થ થાય છે મંતવ્ય, વિચાર, બરાબર છે। ત્રીજું ઉદાહરણ, ખાલી જગ્યા એટ ડોટ, ખાલી જગ્યા એટ યુ, એટ યુ, એટ યુ, એટ નોટ શું થાય ની તરફ, કોની, યુ એટલે કે તમારી, એટલે તારી તરફ, કૌંસમાં ક્રિયા પદ આવ્યું છે બાર, બાર શબ્દનો અર્થ થાય છે ઘસરવું, શું કૂતરું તારી તરફ ઘસી રહ્યું હતું। ડોગ શબ્દ છે એસ પ્રત્યય લગાડેલો નથી, એટલે એક વચન ટુકડા રૂપ આવશે વોસ, વોસ એ ડોગ, બાર શબ્દ છે તો અહીંયા આઈ જે પ્રત્યય લગાડીશું was a dog barking at you, શું કૂતરો તારી તરફ ભસી રહ્યો હતો। હવે આ કાળ માટે મેં એક નોંધ ખાલી લખી છે કે ing પ્રત્યય લગાડતી વખતના નિયમો કામ કરશે, જે ચાલુ વર્તમાન કાળમાં કામ કરતા હતા એ જ બધા નિયમો ચાલુ ભૂતકાળમાં પણ કામ કરશે। ને બીજું, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ વચ્ચેનો તફાવત શું છે એ પ્રશ્ન તમને બતાવે છે। તો સાહેબ જ્યારે પરીક્ષાની અંદર પ્રશ્ન આવે ત્યારે ખબર કેમ પડે કે હું ચાલુ વર્તમાન કાળ એટલે કે એમીઝાર અને આઈજી વડો રૂપ મૂકું કે વોઝર અને આઈજી વડો રૂપ, તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે નેક્સ્ટ લેક્ચરની રાહ જોવી પડશે। ત્યાં સુધી ફરીથી મળીશું, નમસ્કાર।